તો ફંક્શન ઓફ નોન વર્બલ કોમ્યુનિકેશન તો પહેલું છે સપોર્ટિંગ સ્પીચ તમે જે બોલો છો તેને જે તમે જે બોલો છો જે વાક્ય વિધાન અથવા જે મેસેજ છે તમારો તેને લાગુ પડતી કેટલીક બાબતો છે તેની સાથે જોડતી એ પણ નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ખૂબ અગત્યની બાબત કહેવાય છે પહેલું છે રિપીટિંગ વારંવાર તમે કેટલી વખત રજૂઆત કરો છો આજે મારે કોઈપણ જગ્યાએ પરમિશન લેવા જવું છે તો હું વારંવાર એકને એક શબ્દ એકને એક વાક્ય વારંવાર બોલીશ રિપીટિંગ રિપીટિંગ કર્યા કરીશ તો મારું કોમ્યુનિકેશન એટલું બધું ધારધાર નહીં થાય આપણે દાખલા તરીકે કોઈ કોલેજમાંથી તમારી કોલેજમાંથી પિકનિક થાય છે તમે તમારા માતા પિતા પાસે પરમિશન લેવા જાઓ છો તમારે તેમની પાસે કંઈક ખોટું બોલવાનું થયું જૂઠું બોલવાનું થયું જો મિત્રો યાદ રાખજો આપણે જ્યારે ખોટું બોલીએ છીએ જૂઠું બોલીએ છીએ તો આપણા શબ્દોમાં આપણા હાવભાવમાં એ આવેક તરત પ્રદર્શિત થાય છે જેટલું તમે સરળતાથી સત્ય બોલી શકો છો એટલું સરળતાથી તમે જૂઠું બોલી શકતા નથી તમે રજૂઆત કરતાં ગોળ ગોળ કરતાં રજૂઆત કરતાં તમારા માતા પિતા પાસે રજૂઆત કરશો તો એક વાત વારંવાર રિપીટ થશે તમે તમારા મિત્ર ગ્રુપમાં પણ જોયું હશે કે એક વસ્તુ વારંવાર રિપીટ કરશે તો આપણે સમજી જશું કે આમાં કંઈક કંઈક અંશે ખોટું છે તો રિપીટિંગ પણ નોન વર્બલ કોમ્યુનિકેશનમાં જ્યારે શબ્દો દ્વારા જે વર્બલ કોમ્યુનિકેશન થતું હોય છે પણ એની સાથે એના જે હાવભાવ છે પોસ્ચર છે એના આવેગોનું તમે સુપેરું રૂતે તમે તેને ઓળખી શકો છો ત્યારબાદ નેક્સ્ટ લાઈટ તો તેમાં છે વોઇસ જેને આપણે પેરા લેંગ્વેજ કહીએ છીએ બોડી મૂવમેન્ટ કાઇનેસિક્સ સ્પેસ એટલે અંતર કેટલું છે ટચ હેપ્ટિક્સ ટાઈમ ક્રોનોમિક્સ મિત્રો વોઇસ હમણાં અગાઉ જેમ વાત કરી કે દરેક સંસ્કૃતિએ વિભિન્ન પ્રકારના આવેગોને પ્રદર્શન કરવાની વૃત્તિ અલગ રીતે હોય છે એશિયન લોકો બહુ પોલાઇટ રીતે બોલતા હોય છે હે તેમની રજૂઆત બહુ ધીમી શાંત ચાહે તમે ભારતીય લોકો કહો ચાઇનીઝ કહો જાપાનીઝ જો એમના અવાજમાં એકદમ સ્મૂથી એકદમ કહેવાય ને એકદમ પોલાઇટપણું વધારે જોવા મળશે જ્યારે તમે પશ્ચિમી દેશોમાં જુઓ બોલતા હશે તો સહેજ પહાડી અવાજ હોય એ પશ્ચિમી દેશમાં ખાસ કરીને તમે આફ્રિકન યુરોપ આ બધા કન્ટ્રીના લોકો તમે જુઓ તો એ બધાના વોઇસટોનમાં ઘણો બધો તફાવત જોવા મળતો હોય છે હવે આ વોઇસ્ટોન અવાજની તીવ્રતામાં હવે દાખલા તરીકે વોઇસ્ટોનની બાબતમાં પેરા લેંગ્વેજની બાબતમાં આપણે જોઈએ તો એક હું તમને સરસ એ ઉદાહરણ આપું કે કોઈ એક હોટલમાં વેઇટર છે એ વેઇટર આવીને તમારી પાસે બહુ ઊંચા અવાજમાં કે બોલો સર અથવા મેડમ શું જમશો અને એ જ વસ્તુ કોઈ વેઇટર નીચે આવી ઝૂકીને બહુ પ્રેમપૂર્વક બોલે કે યસ સર તમે શું લેશો તો તમને બેના જે વ્યવહારમાં છે બેના જે આવેગમાં જે તફાવતો છે જેના સંબંધોમાં છે તમે સ્પષ્ટપણે તેના ઉપર જોઈ શકશો ત્યારબાદ આપણે એટલે આની અંદર જે ખાસ કરીને નોર્મલ નોનોર્મલ કોમ્યુનિકેશનની અંદર વોઇસ બોડી કે સ્પેસ કે ટચ કે ટાઈમના સંદર્ભમાં એમ કહી શકાય કે બોડી મુવમેન્ટ પણ એટલો જ અગત્યનો ભાગ ધરાવે છે જેમ કે તમે બોડીને કેવી રીતે એનું એનું કાઇન્ડનેસીસ શું છે મતલબ લેંગ્વેજ શું છે બોડીની આપણા તમે કેટલા હાઈલી ટોનથી બોલો છો અથવા તો તમે કેટલા નજીક છો તો આ બધી બાબતો જે છે એ આપણા ટૂંકમાં નોનવર્બલ કોમ્યુનિકેશન સાથે સંકળાય જેમ કે કેટલાક પ્રાણીઓની અંદર આપણે જોઈ શકતા હોઈએ છીએ કે જે રીતે ખાસ કોઈ કોઈ કોઈપણ પ્રકારનો ઝઘડો થતો હોય પ્રાણીઓની અંદર જેમ કે ખાસ કરીને કેટ હોય કેટ ફેમિલીની અંદર પણ કેટલાક ઝઘડાઓ તમે ખાસ કરીને આની અંદર જોશો તો ઘણી વખત તમને ખ્યાલ આવશે કે એના બોડીનું આખું જે આકાર છે એ બદલાવી અને અથવા તો એને વધારે મોટું કરી અને સામેના પ્રાણીને ડરાવવાના એ પ્રયત્ન કરે છે તો એનું બોડી લેંગ્વેજ જ કહી શકાય કે આ રીતે પોતે પોતાનું જે ટેરેટરી છે એ નક્કી કરી અને બીજા પ્રાણીને ત્યાંથી નસાડવાનો પ્રયત્ન કરે છે મોટો અવાજ કરીને અથવા તો પોતાનું બોડીને વધારે મોટું બનાવીને હોય નાનું પણ એકદમ મોટું બનાવીને એ રજૂ કરતું હોય છે તો આ રીતે ટૂંકમાં નોન વર્બલ જે કોમ્યુનિકેશન છે એની સાથે આવું ઇન્ડિકેટ કરી અને સામેના પ્રાણીને ડરાવવાનો કે ભગાવવાનો પ્રયત્ન કરે છે કે હું તારાથી મોટો છું એમ તો આ રીતે ટૂંકમાં એ નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર એ બધી વાત ખાસ કરીને પ્રાણીઓમાં તો આ વસ્તુ કારણ કે એની પાસે તો વર્બલી કોઈ સ્કિલ છે નહીં અથવા તો એ પ્રકારની કોઈ પીચ નથી તો એને તો ખાસ કરીને બોડી લેંગ્વેજ અને નોન વોર્બલ કોમ્યુનિકેશન સાથે જ લાગે વળગે છે એટલે માણસો પણ ની અંદર પણ આવું જો કમ્યુનિકેશન વધારે ઇફેક્ટિવ બનાવવા માગતા હોય તો એ પોતાના બોડીને આ રીતે કેટલાક મુમેન્ટ કરી અને અથવા તો પોતાનું વોઇસ કે પ્રોક્સિમેટી કેટલા નજીકથી એટલે ખાલી માત્ર નકારાત્મક બાબતો છે એવું નથી કે તમે કોઈ વ્યક્તિની બાજુમાં છો તો મતલબ તમે કેટલા પ્રેમથી કે વાહલથી કોઈ વ્યક્તિ સાથે વાત કરો છો એને કેવી રીતે તમારું પોઝિશન બનાવો છો એ પણ એટલું જ અગત્યનું છે કોમ્યુનિકેશન એટલું અસરકારક બને કે જ્યારે તમે સારી રીતે નોન વર્બલ કોમ્યુનિકેશન કરો છો આગળની સ્લાઇડ જે છે એ પેરા લેંગ્વેજના સંદર્ભમાં છે તો પેરા લેંગ્વેજ જે છે એ જ વસ્તુ છે કે હાઉ સમથિંગ ઇઝ સેડ તમે શું કહો છો અને એની સાથે સાથે તમે કેવી રીતે કહો છો એ પણ એટલું જ અગત્યનું છે એટલે વોકલ કેરેક્ટર કરૅક્ટરાઈઝેશર છે કે લાફિંગ કરો છો કે ક્રાઇંગ કરો છો એ પણ જેમ કે તમે ખુશી વ્યક્ત કરો છો કે દુઃખ વ્યક્ત કરો છો તો એની સાથે સાથે તમારું જેમ કે હાસ્ય છે કે તમારું રડવું છે અથવા તમારું કણસવું છે તો એ શું છે એક વોકલ કેરેક્ટરાઇઝ બને છે એટલે એ પેરા લેંગ્વેજ જે છે અને એ તમે કેવી રીતે રજૂઆત કરો છો એ દર્શાવે છે વોકલ ક્વોલિફાયર છે વોલ્યુમ છે પીચ છે રેડ છે ટોન રિધમ છે ક્વોલિટી છે તો વોકલ ક્વૉલિફાયર્સ છે ભાઈ અવાજ તમારો એકદમ ચોખ્ખો છે કે એની અંદર કંઈ કોઈક પ્રકારનું ડિસ્ટર્બન્સ છે એનું પીચ કેવું છે આ વસ્તુ જે છે એ આગળ કેટલો ઊંચો છે નીચો છે અવાજ ટોન એની રિધમ શું છે એની ક્વૉ રિધમ ક્વોલિટી કેવી છે તો એક એનું વોકલ ક્વોલિફાયર્સ ગણી શકાય આપણે ત્રીજી બાબત છે વોકલ સેગ્રેગેટ્સ એટલે નોન વર્લ્ડ ફિલર્સ જેમ કે કેટલીક વખત એવું બનતું હોય છે કે તમે કોઈ શબ્દ નો યુઝ કરતા હો અને ક્યારેક એવું બને કે ન મળે શબ્દ કોઈની સાથે વાતચીત કરતાં કરતાં તમે એમ કે કોઈ એપ્રોપ્રિયેટ કોઈ શબ્દ નથી મળતો તો આ શું બને સેગ્રેગેટ કે એની સાથે એ ફીલ કરે છે કે હું કે કરીને આપણે જે વાત કરતા હોઈએ છીએ અને એ રીતે ટૂંકમાં સામેની વ્યક્તિને આપણે સમજાવવાનો જે પ્રયત્ન કરીએ છીએ તો એ સેગ્રેગેટર ગણી શકાય કે જેમાં તમે એક વર્ડને ફિલર્સ કરો છો જેમ કે તમારી પાસે બે વર્ડ વચ્ચે એ ખાલી જગ્યા છે એને પૂર્ણ કરવા માટે અથવા તો તમે કોઈ બીજો શબ્દની શોધ માટે એપ્રોપ્રિયટ શબ્દ તમને નથી મળતો યાદ નથી આવતું બરાબર તો તમે અમ કરીને જે રીતે આખી વાત પૂર્ણ કરવાનો પ્રયત્ન કરો છો તો એ પણ એક નોન વર્બલ કોમ્યુનિકેશન ગણી શકાય એટલે આ બધી બાબતો જે છે એ એ પેરા લેંગ્વેજની અંદર આવી શકે એટલે આ બધું જ જે છે એ આપણને કોઈ પણ કોમ્યુનિકેશનને આસિસ્ટ કરવામાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે એમ કહી શકાય આ બધું જે સ્પીકર્સ છે એના ઇમોશનનું સ્ટેટ કેવું છે એનું કન્ડિશન કેવું છે એનું સોશિયો ઇકોનોમિકલ સ્ટેટસ કેવું છે એની ઉંમર કેટલી છે એની બુદ્ધિ કેટલી છે એ કઈ જાતિના છે એ કયા પ્રકારનું રિજનલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને એનું એજ્યુકેશન લેવલ કેવું છે તો એ નોનવોર્બલ કોમ્યુનિકેશનને આધારે આપણે નક્કી કરી શકતા હોય છે જેમ કે કેટલાક લોકોનું નોન વર્બલ કોમ્યુ અથવા તો એનું બોડી લેંગ્વેજ જ એ ટાઈપનું હોય કે આપણે ખબર પડી કે આ ફલાણા કલ્ચરમાંથી આવે છે જેમ કે સૌરાષ્ટ્રની વ્યક્તિ છે કે ગુજરાતની વ્યક્તિ છે કે પંજાબી વ્યક્તિ છે કે કોઈ સાઉથ છે કે કોઈ બહારનું છે તો એમનું ટૂંકમાં આ બધી બાબતો જે છે એ ઇન્ડિકેટ કરતા હોય છે કે ભાઈ કોઈ વ્યક્તિ નોન નોર્મલ એ કેટલું એજ્યુકેશન ધરાવે છે કેટલો બુદ્ધિશાળી વ્યક્તિ છે કેટલા ભણેલા છે તો એ ઇન્ડિકેટ કરતા હોય છે પણ એ આપણે સમજવું પડતું હોય છે આગળની સ્લાઇડ હ આપણે હવે મિત્રો આગળની એક સ્લાઇડ જોઈશું આઈ કોન્ટેક એન્ડ ગેઝ આંખોથી આંખો આપણે મેળવીએ અને તેનું અંતર જેને ગેઝ એટલે કોઈ એક કીટસે જોવું એ બંને બાબતો વચ્ચે આપણે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે જોશું મિત્રો કહેવાય છે ને કે તમારો ચહેરો એમાં ખાસ કરીને તમારી આંખ છે એ તમારી ભાષા બોલે છે ઘણી બધી એવી પ્રકૃતિ હોય છે ઘણી બધી એવી પ્રતિક્રિયા હોય છે મિત્રો કે તમે કશું બોલતા નથી છતાં પણ દાખલા તરીકે ક્લાસરૂમમાં તમને ટીચર પૂછે કોઈ પ્રોફેસર પૂછે કે આજે આપણે કોલેજે છૂટ્યા બાદ પિકનિકમાં જવાનું છે તો તમારે કોઈ બોલવાની સ્થિતિમાં નથી છતાં પણ જો તમારે હા પાડવી હોય તો તમે આંખના પલકારા ઝપકાવી દેશો તમારો મિત્ર છે એ તમારી પાસે કંઈક સંમતિ લેવા આવે છે અને જો તમારે એને સંમતિ આપવી હોય તો મિત્રો આપણે આંખના પલકારા જ મિત્રો કશું બોલતા નથી કોઈ શબ્દનો ઉપયોગ કરતા નથી છતાં પણ આપણે તેને સંમતિ આપી દે છે ફક્ત આંખના પલકારાથી બીજું એક ઉદાહરણ જોઈએ કે દાખલા તરીકે એકી ટસે જોવું તમને કોઈ જો કોઈ વ્યક્તિ ગમતી હશે તો આપણે એની સામે સતત એકીટસે જોતા હશું જો એને આપણી મિત્રતાનો સ્વીકાર કરવો હશે આપણો સંબંધ એને સ્વીકાર કરવો હશે તો એ આપણી સામે એકી જોવાની સામે તે હકારાત્મક પ્રતિક્રિયા આપશે આનાથી ઉલટું તે વ્યક્તિને આપણી મિત્રતા પસંદ નહીં હોય તો એ તમારી આંખથી એવિડન્સ તે છે ને નજર હટાવી લે છે તો આમાં કોઈ શબ્દોનો ક્યાંય પણ ઉપયોગ ન થતો છતાં પણ તમારી મિત્રતાનો સ્વીકાર અને તમારી મિત્રતાનો રિજેક્શન જેને આપણે કહીએ છીએ અસ્વીકાર એ સ્પષ્ટપણે જળકાઈ આવે છે બિલકુલ જ આ વાત તમે બહુ સરસ કરી કે ભાઈ ગોરખું એટલે ગેઝિંગ જે છે અને એક્ટ છે એટલે એની અંદર એવું કહી શકાય કે જે ઇમોશન છે એ આઈધ પોઝિટિવ ઓર નેગેટિવ બંને પ્રકારના હોઈ શકે જ્યારે તમે આઈ કોન્ટેક કરો છો એનો મતલબ તમે ઘૂરખો છો એનો મતલબ એ તો કે નેગેટિવ ભાવ અથવા તો ઇમોશન દર્શાવે છે પણ જ્યારે તમે એક્ટ્રેસે જુઓ છો તો એ એવું દર્શાવે છે કે તમે પોઝિટિવ ઇમોશન ધરાવો છો પણ એની સાથે સાથે આઈ આઈકોન્ટેકના સંદર્ભમાં એક બીજી બાબત પણ એટલી જ અગત્યની છે જ્યારે વિદ્યાર્થી મિત્રોને એ જણાવી બહુ જ અગત્ય એટલા માટે ગણાશે કે જ્યારે પણ આ વસ્તુ બને છે મતલબ આઈકોન્ટેકના સંદર્ભમાં આપણે જોઈએ છીએ તો ત્યારે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં એ અગત્યનું બની જાય કે કેટલો આઈ આઈકોન્ટેક રાખવો જ્યારે તમે વાતચીત કરો છો તમારે ધારો કે તમારે વધારે તમારે કોમ્યુનિકેશન વધારે ઇફેક્ટિવ બનાવવું છે તો કેટલો સમય સુધી એક્ટિસે જોવો અથવા તો ગેઝિંગ કરવું એ અગત્યનું બની જાય કે તમે જો વધારે પડતું કોન્ટેક્ટ કરશો તો એ પણ એક નકારાત્મક ભાવ ઉત્પન્ન કરશે અને જો તમે બિલકુલ આઈ આઈકોન્ટેક નહીં રાખો તો પણ એક નેગેટિવ બાબત બની જશે એટલે મતલબ એવું થશે કે કાં તો તમને ઇન્ટરેસ્ટ નથી વાત સાંભળવામાં અથવા તમે એ વ્યક્તિને માન નથી આપવા તમે એવોઇડ કરી રહ્યા છો જો વધારે પડતું આઈ કોન્ટેક રાખશો તો ગેઝિંગ કરો છો એવું લાગશે એટલે ગુરકે છે એવું દેખાશે એટલે બંનેની એક નકારાત્મક બાબતો બની જાય છે એટલે એની અંદર પણ એક એમ કહી શકાય કે એક ડિસ્ક્રિમિનેશન અથવા તો એક જેને એક વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી અને આ રીતે આઈ કોન્ટેક રાખી અને કોમ્યુનિકેશન થતું હોય તે વધારે અસરકારક બનતું હોય છે એટલે આ બંને બાબતો છે કે એક્સેસિવ અને લેક ઓફ કોન્ટેક આ બંને જે એક્સ્ટ્રીમ લેવલ પર પહોંચે તો બંનેના મિનિંગ જે છે એ બદલાઈ જતા હોય એટલે એટલે કોન્ટેક આઈ કોન્ટેકની બાબતમાં કોમ્યુનિકેશન ઇફેક્ટિવનેસ જે છે ત્યારે આવે કે ક્યારે તમે આઈકોન્ટેક કરો એના બે મતલબો એ રીતે હું જોઈશ કે જ્યારે દાખલા તરીકે તમે વાત કરો છો અને આઈ કોન્ટેક રાખો છો દાખલ કે એક પ્રોફેસર છે અને સ્ટુડન્ટ્સની સામે આઈ કોન્ટેક રાખીને જો એ સ્ટડી કરાવો અથવા તો લેક્ચર ડિલિવર્ડ કરે તો એ એનું અટેન્ટિવનેટ જે છે જે વિદ્યાર્થીઓનું કે એનું ઓરિયન્ટેશન જે છે એ રહેતું હોય છે સામેના વિદ્યાર્થીઓ પણ જો આઈકોન્ટેક રાખી અને ભણતા હશે તો એનું સીધે સીધો એનું જે સંધાન જે છે એ રચાતું હોય છે તો આ રીતે ટૂંકમાં એનું ઓરિયન્ટેશન અને અટેન્ટીવનેસ જે છે એ આપણી વિદ્યાર્થીઓની દેખાતી હોય છે અને પ્રોફેસર જે છે એ પણ જો સામે ઓડિયન્સને રાખી અને કોઈ એક સ્ટુડન્ટની સામે અથવા જોવાને બદલે આખા ઓડિયન્સની સામે જો આઈકોન્ટેક રાખી ધીમે ધીમે જો એ પોતે એ રાખશે તો દરેક પ્રત્યેક વિદ્યાર્થીને એવું લાગશે કે પોતે સરની નજરમાં છે અથવા તો એ એને ધ્યાનમાં છે અથવા તો એને મહત્ત્ત્વ આપી રહ્યા છે એટલે આ એક બાબત છે કે તમે બિલકુલ ના જુઓ કોઈની સામે તો એવિડન્સ ગણે જો સતત જોયા કરો તો પણ એ ગેઝિંગ ગણાય છે એટલે ત્યાં પણ એક વિવેકબુદ્ધિ સાથે એ આ નોનબલ કોમ્યુનિકેશનમાં આઈકોન્ટેકનો યુઝ કરવો જોઈએ આગળની સ્લાઇડ જે છે જેસ્ટર્સ હવે આ જે આખી એક બોડી લેંગ્વેજ છે કે ભાઈ તમે અમુક સ્ટાઇલથી તમે ઊભા છો પર્સનાલિટી માટે આ એક બહુ જ અગત્યની બાબત બને કેટલાક ઘણી વખત મારી વિદ્યાર્થીઓને કહેવું પડતું હોય છે ભાઈ તમે અમુક રીતે બેસો અમુક રીતે ઊભા રહો અમુક રીતે વાતચીત કરો કે તમારું બોડીનું જે ઓરિયન્ટેશન છે એ વ્યવસ્થિત હોવું જોઈએ ઘણી વખત એક પગ આમ ઉત્તરમાં ને એક દક્ષિણમાં જતું હોય ને હાથ એક લાંબો અને એક ટૂંકો અને એક કોણીથી વાળેલો હોય ને આમ લેથાર્જિક રીતે કેટલાક સ્ટુડન્ટ્સ ઊભા હોય છે તો ક્યારેક કહેવું પડે કે ભાઈ સીધા તો ઊભા તમે યુવાન છો અને સ્ટ્રેટ ઊભા રહો અને જ્યારે બોડી લેંગ્વેજના સંદર્ભમાં આ વાત ઊભવાની કે બેસવાની કે એ વાત કરવાની જ્યારે વાત આવે તો ત્યારે આપણે એ જોઈ શકીએ છીએ કે ઘણા કેટલાક જેસ્ચર એ શું ઇન્ડિકેટ કરે છે તો અહીંયા જે ખાસ કરી અને જે સ્લાઇડમાં જોવા મળે છે જેસ્ટર એ રિફર ટુ ધ હેન્ડોટ્સ જે છે તો એમાં એનો એ ઓકે જેસ્ચર તરીકે ગણી શકાય કે અહીંયા જે વ્યક્તિ જે રીતે ઊભા છે તો એ પોતે નો પ્રોબ્લેમ ઓકેની સ્થિતિમાં છે રિલેક્સ છે એવું ગણી શકાય આ ગણી આપણે જોઈએ નોન વર્બલ કોમ્યુનિકેશનની અંદર આ તમે જોઈ શકો છો કે આકૃતિની અંદર એક ખભા શોલ્ડર સ્ટ્રગ કરી અને વ્યક્તિ જે ઊભા છે તો એમાં એકદમ રિલેક્સ મૂડની અંદર એમ નો પ્રોબ્લેમવાળી સ્થિતિમાં હોય એવું આપણને લાગી રહ્યું છે ઓકેની સ્થિતિમાં છે બીજું થાય રિંગ ઓર ઓકે જેસ્ચર છે તો જ્યારે તમે કોઈ ચીજ દર્શાવો છો ઇન્ડિકેટ કરો છો હાથના ઇશારાઓથી હવે તો એકદમ ટેકનોલોજીનું જમાશે વોટ્સએપ ઉપર પણ આપણે લાઇક અથવા તો ઓકે ના જે આ પ્રકારની આકૃતિઓ મૂકીએ છીએ ત્યારે આપણે એ તરત જ એનો ખ્યાલ આવી જાય કે સામેની વ્યક્તિ શું કોમ્યુનિકેટ કરવા માંગે છે આ રીતે ટૂંક એમ ગણી શકે કે જે પોઝિટિવ બાબતો છે જેસ્ટરની અંદર એ અહીંયા બંને જે આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ આગળની આકૃતિઓમાં કૃષ્ણ આગળની આકૃતિ આપણે જોઈશું તો જેસ્ટરમાં ડન મિત્રો જેસ્ટરમાં એક ખાસ એક અગત્યની વાત અહીંયા મારે એમ ભાર મૂકવાનો છે કે તમે જ્યારે કોઈ શબ્દો દ્વારા ઉલ્લેખ કરતા નથી તમારા કોમ્યુનિકેશનનો અને મારે ફક્ત તમને મારો સંદેશો ત્યાં સુધી પહોંચાડવો છે તો મારે વિવિધ પ્રકારની જે આકૃતિ આગળ સાહેબે દેખાડી રિંગની આકૃતિ કરી આપણે ઓકે આપણે કોઈ પૂછશે ઘરે મમ્મી અથવા કોઈ બેને રસોઈ બનાવી છે આપણી મોટી બેને અથવા મમ્મી રસોઈ બનાવી છે અને પૂછે કેવી બની છે આપણે કે બરાબર સારી બની છે ત્યારબાદ આપણે એમ કહીએ છીએ કે મારું કામ તમને કેવું લાગ્યું તો આપણે એને થમ ડન બહુ સારું છે એ પછી જ આપણે જે સ્લાઇડમાં તમે જોયું કે ત્રણ તમે જ્યારે જૂઠું બોલો છો ત્યારે જૂઠું બોલતી વખતે નાના બાળકો કઈ રીતે રિએક્ટ કરે છે ટીનેજના વ્યક્તિઓ કઈ રિએક્ટ કરે છે અને જે એડલ્ટ મોટા વ્યક્તિઓ છે કઈ રિએક્ટ કરે છે નાના બાળકોને આકૃતિમાં જુઓ એકદમ અહીંયા હાથ રાખીને કહે છે કોઈ પણ જૂઠી પ્રતિક્રિયા આપશે કોઈ કહેતો નથી પણ એના સરપ્રાઇઝનો ભાવ જુઓ ત્યાર પછી બીજી આગળ ટીનેજના વ્યક્તિઓ ફક્ત તેના હોઠ પાસે અહીંયા હાથ રાખી અને આવી રીતે રજૂઆત કરશે અને જ્યારે વડીલ લોકો તમે પિક્ચર્સમાં જોશો અથવા આપણા કોઈ પણ કુટુંબમાં પણ જોશો વડીલ વાત કરે તો એક એક આવો એવો ભાવ દર્શાવતા હોય છે મિત્રો એ કે બોલતા નથી છતાં પણ એની આ જે નોન વર્બલ કોમ્યુનિકેશન છે આકૃતિની ભાત છે પોતાના શરીર અંગની સ્થિતિ જેસ્ટરનો મતલબ સ્થિતિ સ્થાપકતા તમારા શરીરની સ્થિતિનો ઉઠાવ આકૃતિ તમે કઈ રીતે આપો છો એ ખૂબ જ અગત્યની બાબત કહી શકાય છે ત્યાર પછી આપણે નેક્સ્ટ ફ્લાઇટ છે ટચિંગ હેપ્ટિંગ મિત્રો હું આના વિશે બહુ ટૂંકમાં તમને જણાવું તો સ્પર્શ છે એ નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે જ્યારે તમે કોઈ પણ ખૂબ જ સ્ટ્રેસમાં હોય ખૂબ જ તમે એક પ્રકારની દ્વિધામાં હોય અને એ સમય દરમિયાન તમને કંઈ સૂજ નહોતું કંઈ સૂઝતું ન હોય અને એ સમય દરમિયાન જો તમારો કોઈ મિત્ર તમારો કોઈ વડીલ તમારો ખાસ અંગત જે મિત્ર કહેવાય તમારી પાસે આવીને બેસે અને ફક્ત તમને તમારા હાથ ઉપર હાથ મૂકી અથવા તમારા ખંભે હાથ રાખી અને ખાલી કશું જ બોલશે નહીં તો પચાસ ટકા તમારો સ્ટ્રેસ ત્યાં જ રિડ્યુસ થઈ જશે તો ટચ એ પણ એક જે કહેવાય છે નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવે છે તેમ કહી શકાય છે એમાં અલગ અલગ પ્રકાર છે સેક હેન્ડ હે હગ આ વિવિધ પ્રકારના જે બાબતો છે એ તમારે એકબીજા નોન વર્બલ કોમ્યુનિકેશનમાં ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે આજે કોઈ વ્યક્તિ તમને ખૂબ જ ગમે એવું કામ કર્યું છે તમે તરત